માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માંકડ. આજે વાત કરીશું ભુજમાં રહેતા હોવાના પુરાવાઓ સાથે ત્રણ બાંગ્લાદેશીઓ ઝડપાતા ચકચાર. બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ અને પાન કાર્ડ કોણે બનાવ્યા? પોલીસે શરૂ કરી તપાસ. એલોપેથીની બોલબાલા વચ્ચે નેચરોપેથી શીખવાનું આકર્ષણ. કોઈ પણ ઉંમરે કુદરતી ઉપચાર શીખીને કરી શકો છો રોગોનો ઇલાજ. પણ સમાચારની શરૂઆત કરીએ રાજકીય હલચલથી. જોઈશું ભાજપ દ્વારા બુદ્ધ સંપર્ક માટે શરૂ કરાયેલ વિસ્તારક યોજના. 2017ના વિધાનસભાના ચૂંટણી જંગ પૂર્વે બુદ્ધ સુધી પહોંચીને મતદારોનો લોકસંપર્ક ભાજપે શરૂ કરી દીધો છે. વિસ્તારકના નામ તળે ગુજરાત ભાજપે પોતાના આગેવાનો અને કાર્યકરોને બુદ્ધ દીઠ લોકસંપર્ક કરવાની કામગીરી સોંપી છે. એ અંતર્ગત ભુજ મધ્ય વોર્ડ નંબર 3માં કચ્છ ભાજપના મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર, સાત્વિકદાન ગઢવી અને તેમના સહકાર્યકરો પહોંચ્યા હતા. પ્રત્યેક ઘરનો સંપર્ક કરીને વિસ્તારક યોજના અંતર્ગત ભાજપ શું કહેવા માંગે છે એ જાણીએ. કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરની વાતમાં પણ આવનારા વિધાનસભાના ચૂંટણી જંગની અસર વર્તાઈ આવે છે. ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા એક સોચ રહી છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું. ગુજરાતની સરકારોએ કે કેન્દ્રની સરકારોએ અનેક લગતી યોજનાઓ આપી છે, પણ એ યોજનાઓ જોઈએ એટલી છેવાડાના માનવી સુધી પહોંચી નથી. અને અમારા આદર્શ દીનદયાલજીનું એક સૂત્ર હતું કે તમે ઘર ઘર સુધી છેવાડાના માનવી સુધી પહોંચો. આજે કેન્દ્ર સરકારની યોજના અને ગુજરાત સરકારની યોજનાઓ લઈને અમે ભૂજસર હોડ નંબર 3માં મિત્રો સાથે નીકળ્યા છીએ. અલગ અલગ બૂથની જવાબદારી છે, અલગ અલગ બૂથમાં જઈએ છીએ અને લોકોને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓ પહોંચાડીએ છીએ. લોકો અમને આવકારે છે, લોકો ખુશ થાય છે, લોકો કહે છે કે ચૂંટણી નથી છતાં પણ તમે આવ્યા છો. અને અમને અમુક યોજનાઓની ખબર હતી ને અમુક યોજનાઓની અમને ખબર નથી. આપ જ્યારે આવ્યા, અમે યોજનાઓ જાણી ત્યારે અમને ખૂબ આનંદ થયો. અમે પોતે મૂંઝાયેલા હતા કે અમારી દીકરી કેમ ભણશે, અમારા ઘરે શૌચાલય કેમ બનશે. મેં એમને એટલે સુધી સમજાવ્યું છે કે બક્ષીપંચની અંદર આવતા લોકોને, દીકરીઓ ગુજરાત સરકારમાંથી પાયલોટ પણ બની છે, ડૉક્ટર પણ બની છે, એ તમામ ખર્ચ જ્યારે સરકાર ઉપાડે છે ત્યારે આવી યોજનાઓનો આપ પણ લાભ લો. અમે નાના નાના વિસ્તારમાં, સ્લમ વિસ્તારમાં આજે નીકળ્યા છીએ. આજે અમારો ચોથો દિવસ છે. 4 દિવસથી અમે કરી રહ્યા છીએ. રોજ સવારે અમે વિસ્તારમાં નીકળી છીએ, સાંજે પાછા વિસ્તારમાં નીકળી અને લોકોને સરકારની યોજના પહોંચાડીએ છીએ. લોકો એકદમ ખુશ છે. આજે હું તમને વાત કરું તો 2 દિવસ પહેલાં અમે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયા હતા. એક મસ્જિદમાં પણ જવાનું થયું, ત્યાં પણ લોકો સાથે થયા. અને 1 કલાક પછી એ જ વિસ્તારની અંદર એક મંદિરમાં પણ ગયા, ત્યાં પણ બધા લોકો સાથે ગયા, લોકોને યોજનાઓ સમજાવી. લોકો અમને આવકાર આપે છે, લોકો એમના ઘરે અમને તેડી જાય છે, લોકો બતાડે છે કે અમે આ ઉજાલા યોજનાનો લાભ લીધો છે, આ જો અમારા ઘરે ગેસ આવ્યો છે, આ અમારા ઘરે સંદાસ બન્યો છે. એટલે લોકો ખૂબ ખુશ છે. અમારે અમારી ચિંતા કરે છે, અમારા ઘરે જમીને જ જાઓ, અમારા ઘરે ચાય તમને પીવી જ પડશે. આવું પહેલી વખત થઈ રહ્યું છે. કારણ કે અમે જે પાર્ટીમાંથી આવીને અમારા સંસ્કાર છે અને અમે સંસ્કારને અનુરૂપ આ કામ કરી રહ્યા છીએ. વિસ્તારક યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ લોક ઉપયોગી છે, પરંતુ ખાનગી એજન્સીઓની કામગીરી નબળી છે. મતદાર કાર્ડ હોય, મા કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, એ બનાવવામાં નાકે દમ આવી જાય છે. ભાજપના પૂર્વ કાઉન્સિલર કુલસુમબેન સમા એક ગૃહિણી તરીકે વિસ્તારક યોજનાની સરાહના કરે છે. મા કાર્ડ છે, પછી આ સંચાલનો છે, બધું સફાઈનો છે, બધું વિસ્તારમાં શું શું સંચાલન બનાવે છે તમને ખબર નથી. એ બધે સમજાવવા આવ્યા છે કે આવી રીતના બધું બને છે, આવું લાભ મળે છે તો તમે લાભ લ્યો. અને લાભ લીધો પણ છે, અમે મા કાર્ડનો લાભ લીધો છે. અમુક અમુક વસ્તુમાં આપણે લાભ લીધો જ છે. આ સક્રિય જ છે, એકદમ મારા ઘરે આવ્યા છે મને સમજાવવા. તો મને બહુ આનંદ અને ખુશી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓ બધે
सारा अने समझू छे के आ बधु घर घर जईने समझावी आव्या अने अमने समझावा आव्या छे के आवी रीतना बधे लाभ तमे लो। आ छोकरीओनो जे भणतरनो खर्चो छे ई बधे सात चोपड़ी सुधी बीपीएल मां फ्री छे ई बधु समझावे छे। पछी संचालनो समझावे छे, पछी आपणे मां कार्डनो बधु समझावे छे। અમુક અમુક બધું આ ચોપડી આપણે દીધી છે એમાં બધું લિસ્ટ લખેલું છે, એમાં આપણે હવે વાંચશું હવે, પણ આપણે સમજાવશું, પણ આપણે સમજ્યા અને સમજાવશું પણ બીજાને, અને બહુ આનંદ થયો મને આ સાંભળી અને જોઈને મળીને બધેને। વાત માનવીય સંવેદનાને આજે અમે આપને બતાવીશું લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટની સુંદર પહેલ। શુભ પ્રસંગોએ વધેલી મીઠાઈ રાખ પરિવારો સુધી પહોંચાડીને મો મીઠું કરાવવાનો સંવેદના સભર પ્રયાસ। ગેર શુભ પ્રસંગની શરણાઈઓ ગુંજતી હોય ત્યારે સ્વાભાવિકપણે સ્નેહીઓ પરિવારજનો અને મિત્ર વર્તુળ તો મો મીઠું કરવાના જ છે, પરંતુ જરૂરતમંદ ગરીબ પરિવારો પણ શુભ પ્રસંગોએ મો મીઠું કરે એ કાર્ય શરણાઈના સૂર સાથે માનવીય સંવેદનાના સૂર પ્રગટાવનારું છે। આવું રૂડું કાર્ય કર્યું છે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટે। આ દ્રશ્ય ગરીબ પરિવારોને કરાઈ રહેલા મીઠાઈ વિતરણનું છે। આહીર સમાજમાં ચાલી રહેલ લગ્નસરાની મોસમ દરમિયાન સેવાભાવી યુવાન વાલાભાઈ આહીરને એક સુંદર વિચાર સ્ફુર્યો અને એ વિચારને મૂર્તિમંત કર્યો લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર ચણસારીએ। લગ્ન પ્રસંગે વધેલી મીઠાઈએ દરિદ્ર નારાયણોના જઠરાગ્નિને ઠાર્યો। એક સુંદર પણ નાનકડો વિચાર માનવીય સંવેદનાના સૂરને પ્રગટાવી ગયો। હંમેશા સમાજ ઉપયોગી સેવા કાર્યોની નવી નવી પહેલ કરનારા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર ચણસારીએ કચ્છનું સમક્ષ વ્યક્ત કરેલી લાગણી અનુભવી। અમારો ઉદ્દેશ એવો છે કે આપણે આજના કાર્યક્રમ વિશે જણાવું તો ખાસ કરીને લગ્નગાળાની સિઝન હોય છે ત્યારે એકબીજા પરિવારમાં લેતી દેતી મોટા પ્રમાણમાં હોય છે। અમને એવો વિચાર આવ્યો કે રતનાલ ગામ છે એ આહીરોનું ગામ છે અને આહીરોમાં એક જ દિવસે લગ્નની તારીખ નક્કી હોય છે, તો દરેક પરિવારમાં મીઠાઈ એટલી લેતી દેતી પ્રમાણમાં હોય છે કે એ મીઠાઈનો ઘણી વખત સદુપયોગ થતો નથી। તો અમારી સંસ્થાના સક્રિય કાર્યકર એવા વાલાભાઈ આહીર જે રતનાલના છે, એમને એવો વિચાર આવ્યો કે હેમેન્દ્રભાઈ આપણે એક એવું કામ કરીએ કે અમારા આહીર પરિવારમાં લેતી દેતી મોટા પ્રમાણમાં હોય છે અને ખૂબ જ મીઠાઈઓ વધતી હોય છે અને મીઠાઈઓ વેસ્ટ જતી હોય છે, તો આપણે સંસ્થાની ગાડી દ્વારા આવી ઘરે ઘરે જઈને મીઠાઈ એકત્ર કરી અને ગરીબ પરિવારો સુધી પહોંચાડીએ તો ખરેખર સાચા અને સાચા અર્થમાં ગરીબ લોકો સુધી આપણે મદદરૂપ થઈ શકશું। અમે આપના માધ્યમથી એવું કહેવા ઈચ્છી રહ્યા છીએ, જેમ અમે રતનાલથી આ પહેલ કરી છે તો આવી જ રીતે કચ્છમાં આહીરોના ઘણા બધા ગામો છે અને બધા ગામોમાં આવી જ રીતે લગ્નની લેતી દેતી મોટા પ્રમાણમાં થતી હોય છે અને દરેક પરિવારના ઘરે અંદાજે 40-50 કિલો મીઠાઈ ખરેખર એટલી પરિવારમાં ખવાતી નથી અને વેસ્ટ જાય છે। તો અમે ભવિષ્યમાં પણ એવું ઈચ્છી રહ્યા છીએ કે આપના ઘરમાં જો આવી મીઠાઈઓ વધતી હોય તો સાચા અર્થમાં જે ગરીબ લોકો સુધી પહોંચે તો એની આંતરિક દુવાઓ આપણને ખૂબ જ મળશે અને જેના કારણે આપણે નાના લોકોને સારી રીતે મદદરૂપ થઈ શકીશું। અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા પ્લે હાઉસ જુનિયર કેજી સિનિયર કેજી તેમજ ધોરણ 1-12 સુધી સાયન્સ કોમર્સ પ્રવાહ GSEB એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ, રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન, 100% બોર્ડ ક્લાસ, કોમર્સમાં કચ્છમાં બીજા નંબરે, તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, શિક્ષણ રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સમતોલ સમન્વય, ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય, ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી, સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ, આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન, સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ, હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર, બસ વ્યવસ્થા, ફિલ્ડ ટ્રીટ
અને સ્પેશિયલ ટુ સ્પોર્ટ્સ આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા સંપર્ક પુષ્પાબેન બંભાણી આચાર્ય હરિપર ગામ ભુજ ફોન નંબર 9979920202 ભુજમાં રહેતા અને આધાર કાર્ડ પાન કાર્ડ ધરાવતા ત્રણ બાંગ્લાદેશીઓની ધરપકડે ખળભળાટ સર્જ્યો છે. બાંગ્લાદેશીઓને ભુજના રહેવાસી તરીકેના આધાર કાર્ડ પાન કાર્ડ કોણે બનાવી દીધા એ હકીકત ચર્ચાનું કેન્દ્ર બની છે. ભુજમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકો ભલે અહીં જન્મ્યા ન હોય પરંતુ તેમની પાસેથી કચ્છમાં જન્મવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ પાન કાર્ડ મળી આવે એ હકીકતે ખળભળાટ મચાવી દીધો છે. આ એ ત્રણેય બાંગ્લાદેશી નાગરિકો છે ટીકાખાન મુજબર મુરુલ, મંજુરા ખાતુન ઇમામ સદર અને સાગોર રિઝાઉલ સદર. ત્રણેય ભલે બાંગ્લાદેશી છે પણ તેમની પાસેથી નલિયામાં જન્મ્યા હોવાનું પ્રમાણપત્ર, કચ્છના વતની હોવાનું આધાર કાર્ડ અને ઇન્કમ ટેક્સના પાન નંબર ધરાવતું પાન કાર્ડ પણ મળી આવ્યું છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે ત્રણેયને પકડ્યા પછી એકમાત્ર ટીકાખાન પાસેથી પાસપોર્ટ મળ્યો છે પણ બાંગ્લાદેશના પાસપોર્ટ પછી તે કચ્છનો વતની છે એવા આધાર પુરાવાઓ મળ્યા છે. એસઓજી પોલીસે હાથ ધરેલ કામગીરી સંદર્ભે કચ્છ ન્યૂઝને માહિતી આપતા પીઆઈ રોહિતસિંહ ડોડિયા. ત્રણ બાંગ્લાદેશી શંકાસ્પદ હાલતમાં સંજોગનગર વિસ્તારમાં છે તેવો એસપી સાહેબને માહિતી મળતા તેઓએ એસઓજીની ટીમ તેમજ પેરોલ ફરલોની બે ટીમ બનાવી અને તેમને ડિટેન કરવા માટે મોકલેલ. સક્સેસફુલી તેમને ડિટેન કરીને તેમની પૂછપરછ કરવામાં આવેલ છે. તેમાં મંજુરા ખાતુન નામની એક 45 વર્ષની લેડીઝ છે, તેની સાથે એક સાગોર નામનો છોકરો છે 18-19 વર્ષનો અને એક ટીકાખાન કરીને એક 45 વર્ષનો બીજો બુઝુર્ગ છે. એ ત્રણેયને અહીંયા પૂછપરછમાં લાવેલ છે અને ડિટેન કરેલ છે. તેની પાસેથી મુદ્દામાલમાં ખાતુન છે તેમનું અહીંયા નલિયા ખાતે એક જન્મનું પ્રમાણપત્ર બનેલ છે, તેના આધારે એમણે તેમના આધારે એને એટીએમ સોરી પાન કાર્ડ અને આધાર કાર્ડ પણ બનાવેલ છે અને તેની પણ તપાસ ચાલુ છે. ખાતુન પાસે મંજુરા ખાતુન પાસેથી 500 દરની 20 જેટલી નોટ મળેલ છે, તેની પણ કરાઈ કરી અને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે તજવીજ ચાલુ છે. અને બાકીના જે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાં પણ તેના લોકેશન આધારે તેમની તપાસ ચાલુ છે. ત્રણેયને હાલ ઇન્ટ્રોગેશનમાં રાખે છે. પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં તો એમનો ગેરકાયદેસર પ્રવેશ છે ઇન્ડિયામાં તે જ શંકાસ્પદ જણાય છે અને તેની પાસેથી જે મુદ્દામાલ નોટ વગેરે મળી આવેલ છે, તેમની પાસેથી પાન કાર્ડ એટીએમ કાર્ડ વગેરે મળી આવેલ છે અને એસબીઆઈનું ગ્રીન રેમિટ કાર્ડ મળેલ છે, જેના આધારે તેની બેંક ટ્રાન્ઝેક્શન વગેરેની તપાસ કરવામાં આવશે, જેના આધારે વધુ તપાસ ખુલવામાં છે. તેના આધારે તપાસ ચાલુ છે. જેમનું મકાન એમને ભાડે રાખેલ છે તે મંજુરાનું કહેવાનું એવું છે કે તેની સાથે મેં નિકાહ પડેલા છે, પણ તેના આધારે હજી એમ આદમી સુધી એના ઈસમ સુધી પહોંચી નથી શક્યા એટલે એની આધારે ડિટેલમાં તપાસ ચાલુ છે. છેલ્લા સમયમાં તો મંજુરા ખાતુનનું જણાવવાનું એવું છે કે તે એકાદ મહિનાથી અહીંયા આવેલી છે. સાગોર નામનો છોકરો છે એ 12-15 દિવસ પહેલાં આવેલો છે અને ટીકાખાન પણ 12-15 દિવસ પહેલાં આવેલ છે. પણ અગાઉ મંજુરા ખાતુન છે તેનું કહેવાનું એમ છે કે 12-15 વર્ષથી હું ભારતમાં રહું છું અને તેની માટે પણ એણે જે પુરાવા આપેલ છે તેના આધારે પણ તપાસ ચાલુ છે. અહીં પ્રશ્ન સરહદી સલામતીનો છે. બધા જ પુરાવાઓ આપ્યા છતાં અહીંના વતની હોવા છતાંય આપણા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ માંડ માંડ બને છે ત્યારે બાંગ્લાદેશીઓને જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રાશન કાર્ડ કઈ રીતે મળી ગયા? સુરક્ષા એજન્સીઓ માટે આ તપાસનો વિષય છે તો દેશની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો છે. ચોમાસું માથે હોવા છતાંય નાળા સફાઈ મામલે ભુજ નગરપાલિકા બેદરકાર હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે. માથે ચોમાસું છે ત્યારે સ્વાભાવિકપણે ભુજમાં ચિંતા છે વરસાદી પાણીની, પરંતુ જૂન મહિનો ચાલુ થઈ ગયો, હજી ક્યાંય નાળા સફાઈ શરૂ થઈ નથી. ભુજ નગરપાલિકા નાળા સફાઈ સંદર્ભે સંપૂર્ણ બેદરકાર હોય એવી પ્રતીતિ ભુજના લોકોને થઈ રહી છે. ભૂતકાળમાં ભુજમાં અનેક વખત વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે, પરંતુ ભૂતકાળમાંથી હજી ભુજ નગરપાલિકાએ બોધપાઠ લીધો નથી. સફાઈ સહિતના મુદ્દે હંમેશા વિવાદ અને ચર્ચામાં રહેલી ભુજ નગરપાલિકા આ વખતે નાળા સફાઈની બેદરકારી માટે વિપક્ષના નિશાને છે.
લોકોની સમસ્યા અને ફરિયાદો તરફ ભુજ નગરપાલિકાના ભાજપના શાસકો ઉપેક્ષતા સેવતા હોવાનો કચ્છની સમક્ષ આક્ષેપ કરતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા. આવતીકાલે 1 જૂન આવવાની છે, આજે 31 તારીખ થઈ ગઈ, ત્યાં સુધી જો પ્રી મોન્સૂન કાર્યવાહી ન થઈ હોય તો આનાથી મોટી શરમની વસ્તુ શું હોવી જોઈએ. હવે તો આ નગરપાલિકાના સત્તાધીશો જાણે શરમ નેવે મૂકી અને બેઠા હોય એવું લાગે છે. કોઈ વ્યક્તિ જાણે આપણું પોતાનું નાક, આપણે જો આપણા નાકથી પણ આપણે શરમ ન હોય કેટલું નાક કાપવાનું. લોકો નાક કાપે, વિપક્ષ નાક કાપે, પત્રકારો નાક કાપે, હવે તો નાક કપાઈ કપાઈને નાક રહ્યું જ નથી. અને આ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ શું સમજીને ભુજનો વહીવટ કરે છે એ સમજ નથી પડતી. તમે જેમ જોવો છો તેમ હવે તો અમે દેખાડી દેખાડીને કઈ કહીને અમને પણ એમ થાય છે કે હવે કેટલું કેવું, કેટલી નિષ્ફળતાની વાતો કરવી. પણ આ નગરપાલિકાના સત્તાધીશોને કોઈ પણ જાતનું એમના પેટનું પાણી પણ નથી ચાલતું. જે થવાનું હોય થાય, લોકોનું જે થવાનું હોય થાય, ભલું થાય કે ન થાય, પણ અમારું ભલું થાય છે કે નહીં. પ્રી મોન્સૂન આવી ગયું, વરસાદ ઉપર આવી ગયો, કેરળમાં વરસાદ ચાલુ થઈ ગયો. 10 દિવસમાં કદાચ આપણે એવી આશા રાખીએ કે કચ્છમાં ભુજમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ થઈ જાય. અને વરસાદ પડશે ત્યારે લોકોની પરિસ્થિતિ શું થશે? આ નાલા એક પણ સાફ નથી થયા. તમે જેમ જોવો છો તેમ બાવળિયા છે, નાલા દેખાતા નથી. સોસાયટી વિસ્તારમાંથી આવવાના નાલા છે એ પણ બાવળિયામાં છે. રોમાનિયા ટેન્ક એ પણ આખી ભરેલી છે. જ્યારે પાણી આવે અને પાણી બહારે નીકળે એવી વ્યવસ્થા રાજાશાહીના વખતથી કરેલી છે, અને રાજાશાહીના વખતથી કરેલી વ્યવસ્થાઓને આ નગરપાલિકાના લોકશાહીમાં તમે જેમ જોવો છો તેમ કેવી પરિસ્થિતિનું નિર્માણ આ નગરપાલિકાના તંત્ર અને આ સત્તાધીશોએ કર્યું છે. હવે તો મારે એમને એ કહેવું છે કે જરા તો શરમ રાખો. તમારી નિષ્ફળતા તમારી આવડત નથી તો લોકોને કહી દો અને તમે ખુરશી ખાલી કરી નાખો. આવી રીતે પ્રજાના પૈસા વેડફવાની જરૂર નથી. પ્રી મોન્સૂન કામગીરી થશે માત્ર કાગળ ઉપર. જેમ કાગળ ઉપર 1 લાખ વૃક્ષો વવાણા, એવી જ રીતે આ પ્રી મોન્સૂન કાર્યવાહી કાગળ ઉપર થશે, બિલો બનશે, ભ્રષ્ટાચાર થશે અને લાખો રૂપિયા આ નગરપાલિકાના સત્તાધીશોના ખીચામાં આવશે એ ચોક્કસપણે છે. અને આવી જ વાતો રહી, આવું જ થયું અને જો વરસાદ આવી ગયો તો લોકોના ઘરની અંદર પાણી ભરાશે અને લોકો હેરાન થશે એ ચોક્કસપણે છે. હમીરસરમાં પાણીની જે આવ છે એ પાણીની હાવ જ્યારે હાથીના પગ સુધી પાણી પહોંચે એટલે હમીરસર ઓગને, પણ મને એવું દેખાતું નથી. કારણ કે આ આવ ક્યારે થશે? આ તો મને તો એવું લાગે છે કુદરતની મહેર થાય અને આપણું હમીરસર હિલોડા લે અને હમીરસર ઓગને અને લોકો આ હમીરસર જોવા આવે. પણ આ નગરપાલિકાના તંત્ર, આ નગરપાલિકાના સત્તાધીશોને હમીરસર ઓગનવામાં રસ નથી. એમને તો ઓગનવું છે પણ પોતાના પૈસાને ઓગનાવવા છે, આ ભ્રષ્ટાચારથી ઓગનાવવા છે, આ પ્રજાના પૈસાને એક એક રીતે વેડફીને ઓગળાવવા છે. આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય ત્યારે આ નગરપાલિકાના સત્તાધીશો પાસે બીજી કોઈ આગામી દૂરદ્રષ્ટિ છે જ નહીં. આજે તમે જોવો છો આવી પરિસ્થિતિ ઊભી થાય. આ બધી કામગીરી તો 2 મહિના પહેલાં થઈ જવી જોઈએ અને ખાલી જ્યારે વરસાદ આવવાનો હોય ને ત્યારે એના ઉપર ઉપર મરમ્મત જ થવી જોઈએ. આ તો એક પણ જાતની કામગીરી થઈ નથી. તમે એક નાળા નહીં, અસંખ્ય નાળાઓ જોઈ આવો, રોમાનિયા ટેન્ક જોઈ આવો કે જ્યારે હમીરસર ભરાઈ જશે, ઓગનાશે, ત્યારે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે એક ઓગનમાંથી પણ પાણી જાય ને એક રોમાનિયા ટેન્કમાંથી પણ પાણી જાય. પણ હવે ક્યાં જશે પાણી? આ એક સવાલ ઊભો થયો છે. અને આ નિષ્ફળતાથી વરાયેલા લોકોએ રાજીનામું આપી દેવાની જરૂર છે. અને આગામી દિવસોમાં અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આવા લોકોને સત્તાથી દૂર રાખો. માર્ગ અકસ્માતો અટકાવવા માટે જાગૃતિ કેળવીને માનવ જિંદગીને બચાવવા માટે લોકોને જાગૃત કરવાની પહેલ પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસે કરી છે. જોઈશું ધાણેટી ગામમાં પોલીસનો ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ. માર્ગ અકસ્માત ટાળી શકાય છે. વાહન ચલાવતી વખતે આપણને સૌથી વધુ જરૂરત હોય છે જાગૃતિની. લોકોને અકસ્માત ન થાય તે માટે જાગૃત કરવાની પહેલ સાથે ટ્રાફિક પોલીસે ભુજના ધાણેટી ગામે ગ્રામજનોને સમજ આપી હતી. ધાણેટી એ ભુજ બચાવ હાઈવે ઉપરનું ગામ હોય, અહીં અવારનવાર જીવલેણ માર્ગ અકસ્માતો થતા રહે છે. આવા અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને
ट्राफिक पुलिस की साथे ग्रामजनों ने अंजलि आपी हती। मोटा भागना अकस्मातो टाळी शकाय छे एवुं कहता महिला पीएसआई सिसोदियाए वाहन चलावती वखते वाहन चालको जागृत रहे तेवुं जणावीने मानव जिंदगीनी किंमत समझवा सौने अपील करी हती। समग्र कार्यक्रमनुं आयोजन पश्चिम कच्छ ट्राफिक पुलिसना इन्चार्ज पीएसआई तेजस गढवीए कर्युं हतुं। अकस्मात बाद आपणे बधा ज वसवसो अने चिंता दर्शावीए छीए, परंतु वाहन चलावती वखते जो आपणे सौ जागृत बनीए तो अकस्मातोने टाळी शकीए छीए। ट्राफिक पुलिसनी आ पहेल अंगे कच्छ न्यूज साथे वात करता ट्राफिक पीएसआई तेजस गढवी। धाणेटी गाममां अमे एक ट्राफिक अवेरनेसनो अने एनी साथे साथे હાઈવેનું ગામ છે, ઘણા અકસ્માતમાં અકસ્માત મૃત્યુ પણ થયેલા છે, તો આજે અકસ્માત મૃત્યુ થયેલા છે એ મૃતકોને શ્રદ્ધાંજલિની સાથે સાથે ગ્રામજનોને ટ્રાફિકની અવેરનેસ માટેનો એક કાર્યક્રમ રાખેલો હતો। પોલીસ વડા પશ્ચિમ કચ્છ પોલીસ વડા શ્રી મકરંદ ચૌહાણ સાહેબની એક એવી માર્ગદર્શન હતું અને એમને એવો આગ્રહ હતો કે ભાઈ હાઈવેના ગામ છે તો ત્યાં ટ્રાફિક અવેરનેસની કામગીરી એવી થોડી કરવામાં આવે કે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ અકસ્માતો આપણે ઓછા કરી શકીએ, અકસ્માતો ખાળી શકીએ અને અકસ્માતોના લીધે જે અકસ્માતથી મૃત્યુ થાય છે તેને પણ આપણે એવા બનાવો પણ ટાળી શકીએ। તો આ હેતુથી ગ્રામજનો અને અમે પોલીસ મળીને એક એવો કાર્યક્રમનું આયોજન કરેલ છે જેથી ટ્રાફિક અવેરનેસ વધુમાં વધુ ગ્રામજનોમાં આવે કરીને સૂચનોમાં તો હાઈવેનો આ ગામ છે તો અહીંયા જે પણ ચાલકો છે તો એમને હેલ્મેટ પહેરીને ટુ વ્હીલરો ચલાવવા, પ્લસ નશાયુક્ત પદાર્થોનું સેવન કરી અને જે વાહન ચલાવવામાં આવે છે એના લીધે પણ વધુ અકસ્માતો થાય છે તો આવી બાબતોને પણ ટાળવી, તેમજ મોબાઈલના ઉપયોગના લીધે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે વધુ અકસ્માતો બને છે અને અકસ્માતમાં મૃત્યુના પણ ઘણા બનાવ બને છે, તો વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ પણ ટાળવો, તેની સાથે સાથે સીટ બેલ્ટ અને સ્પીડ ઉપર પણ આપણે કંટ્રોલ રાખીએ એવા ઘણા સૂચનો કરવામાં આવ્યા હતા। તો આ હતા આજના સમાચાર। આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો। કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ। ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।